આજે રાજ્યના મંત્રીમંડળની બેઠક માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને અન્ય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં મળી હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવેલ આ બેઠકમાં સૌ પ્રથમ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને સમસ્ત મંત્રીમંડળ દ્વારા ગઈકાલે રાત્રે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંપૂર્ણ દેશને એક જે ઇકોનોમિક રિવાઇવલ પેકેજ 20 લાખ કરોડ રૂપિયાનું આપવામાં આવ્યું છે તે બદલ એમનો આભાર વ્યક્ત કર્યો હતો અને મંત્રીમંડળમાં આજે બપોરે 4 વાગે જ્યારે આ પેકેજની જાહેરાત થઈ જાય ત્યારબાદ એનું અમલીકરણ ગુજરાતમાં ઝડપથી કેવી રીતે થઈ શકે અને આ પેકેજનો લાભ ગુજરાતના અલગ અલગ વર્ગના લોકોને, દુકાનદારોને, વેપારીઓને, ઉદ્યોગકારોને, કિસાનોને અને છેવાડાના માનવી સુધી આ પેકેજમાં જે કોઈ પણ વસ્તુઓ હોય એનો લાભ ઝડપથી લોકો સુધી પહોંચે એના માટેની એક રણનીતિ નક્કી કરવામાં આવી હતી. સાથોસાથ કેબિનેટમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની જિલ્લાવાર સમીક્ષા પણ કરવામાં આવી હતી. લોકડાઉનનું અમલીકરણ, અનાજની વિતરણ વ્યવસ્થા આ બાબતમાં પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા COVID-19ની પરિસ્થિતિમાં એક ઇકોનોમિક રિવાઇવલ મેજર્સ સજેસ્ટ કરવા માટેની એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉક્ટર હસમુખ અઢિયા સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરશે. COVID-19 કોરોના વાયરસની મહામારીની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ, ઉદ્યોગ, વેપાર, ધંધા, રોજગાર સહિતના આર્થિક અને નાણાકીય ક્ષેત્રોએ પુનર્નિર્માણ, પુનર્ગઠન એ ભલામણો સૂચવવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે ફોર્મર ફાઇનાન્સ સેક્રેટરી ભારત સરકારના ડૉક્ટર હસમુખ અઢિયા છે. સભ્ય તરીકે પ્રોફેસર રવિન્દ્ર ધોળકિયા, એક્સ પ્રોફેસર IIM અમદાવાદ, સિનિયર ટેક્સ કન્સલ્ટન્ટ શ્રી મુકેશ પટેલ, ફાઇનાન્શિયલ એક્સપર્ટ શ્રી પ્રદીપ શાહ, રિટાયર્ડ સિનિયર IAS ઓફિસર શ્રી કિરીત શેલત એમની નિમણૂક કરવામાં આવી છે. આ કમિટીના મેમ્બર સેક્રેટરી તરીકે VCNMD GIDC શ્રી એમ થેનારસન IAS મેમ્બર સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કમિટી 1 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને રજૂ કરશે અને કમિટીનું જે કાર્યક્ષેત્ર છે એમાં સેક્ટોરલ અને સબસેક્ટોરલ આર્થિક નુકસાનીના અંદાજો મેળવીને સેક્ટર સ્પેસિફિક ભલામણો કરવા માટે પહેલું એમનું કામ છે. બીજું, અંદાજપત્રની રાજકોષીય ફિસ્કલ આર્થિક સ્થિતિની સમીક્ષા અને સુધારાત્મક પગલાં સૂચવશે. સમિતિ રાજ્યમાં શ્રમિકોની સરળ ઉપલબ્ધિ વ્યવસ્થાઓ અંગે સૂચનો આપશે. અન્ય દેશોમાંથી ગુજરાતમાં રોકાણો, ઉદ્યોગો લાવવા માટે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટને પણ આકર્ષિત કરવા માટે યોગ્ય પોલિસી ઘડતર માટેની ભલામણો સૂચવશે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ રિવાઇવલ માટેના તમામ પગલાઓ આ સમિતિ સૂચવશે. COVID-19 જે એક વૈશ્વિક મહામારી છે, આ મહામારીમાંથી બહાર આવતાની સાથે જ ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે, વ્યાપારિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે ફરીથી નંબર 1 ઉપર રહે અને એના માટે જે કંઈ પણ પગલાઓ લેવાના થાય છે સરકાર દ્વારા એ પગલાઓને એક એક્સપર્ટ કમિટી દ્વારા એનાલિસિસ કરવામાં આવે
जिमा भारत सरकार ना एक्स फाइनेंस सेक्रेटरी डॉक्टर हसमुख अढ़िया, आईएम अहमदाबाद ना एक्स प्रोफेसर प्रोफेसर रविंद्र धोड़किया, सीनियर टैक्स कंसल्टेंट अहमदाबाद ना श्री मुकेश भाई पटेल, फाइनेंशियल एक्सपर्ट श्री प्रदीप शाह, रिटायर्ड सीनियर आईएएस ऑफिसर श्री किरीत सेलत अने थेनारसननी मेम्बर सेक्रेटरी पदे आ कमिटी एक महीनानी अंदर एमनी भलामणों राज्य सरकार ने आपसे इंटरिम रिकमेंडेशन माटेनी समय मर्यादा बे अठवाडियानी नक्की करवामां आवी छे। जरूर जणाय तो रूबरू बेसीने अथवा विडियो कॉन्फरेंसिंगना माध्यमथी आ कमिटी एकबीजा जोड़े परामर्श करीने आ तमाम रिकमेंडेशन्स समय मर्यादामां राज्य सरकार ने आपसे। माननीय मुख्यमंत्रीशीए आजे कलेक्टरशीओने एवी पण ताकीद करी छे कि ज्यारे गुजरात सरकार द्वारा कलेक्टरो द्वारा जिला वहीवटतंत्र द्वारा मोटा प्रमाण में ट्रेनों चलावीने परप्रांतीय श्रमिकों मजूरों ने एक बार एमना घरे मोकलवामां आवी रह्या छे, खूब ज सुंदर व्यवस्था तंत्र द्वारा सूरत अहमदाबाद राजकोट वडोदरा अने बीजी जग्याए करवामां आवे छे, त्यारे हजू पण वधारे मेहनत करीने समयबद्ध रीते टूंक समय में यूपी बिहार एमपी राजस्थान झारखंड ओडिशा ए राज्यों में जवा माटे जे श्रमिकों अने मजूरो तत्पर छे एमने झड़पथी मोकलवामां आवे एना माटेनुं एक चोक्कस टाइम बाउंड प्रोग्राम तैयार करीने एनी अमलवारी करवामां आवे, एना माटे पण माननीय मुख्यमंत्रीशीए जिला कलेक्टरोने ताकीद करी छे अने झड़पी कार्यवाही करवा माटेनी सूचना पण आपी छे। देशमां गई काल रात सुधीमां कुल लगभग 640 ट्रेनों चलावामां आवी हती, जे पैकी गुजरातमां 262 ट्रेनों चलावामां आवी हती, जेनी टकावारी 41% एटले के 41% थवा जाय छे। बीजा राज्योनी चर्चा करिए तो महाराष्ट्रमां 99 ट्रेन जे 15% थाय, पंजाबमां 81 ट्रेन जे 13% छे, राजस्थानमां 27 ट्रेन जे 4% थाय छे, कर्नाटकमां 36 ट्रेन जे 5% थवा जाय छे अने तेलंगाणामां 33 ट्रेन जे 5% थवा जाय छे। एटले कोई पण राज्यमां ट्रिपल डिजिटमां ट्रेनों चलावामां आवी नथी, त्यारे एकमात्र गुजरात द्वारा परप्रांतीय श्रमिकोने पोताना वतनमां मोकलवा माटे ગઈકાલ રાત સુધીમાં 262 ટ્રેનો ચલાવવામાં આવી છે, જે કુલ ટ્રેનની સાપેક્ષમાં જેની ટકાવારી 41% થવા જાય છે। અત્યાર સુધીમાં લગભગ 3,15,000 જેટલા શ્રમિકોને આ ટ્રેનોના માધ્યમથી પોતાના વતન યુપી બિહાર છત્તીસગઢ ઝારખંડ બેંગો બિહાર ત્યાં ઓડિશા વગેરેમાં મોકલવામાં આવ્યા છે। આજે બીજી 37 ટ્રેનો રવાના થશે, જેમાં યુપી જવા માટેની 27 ટ્રેન છે, બિહાર જવા માટેની 5 ટ્રેન છે, ઓડિશા જવા માટેની 3 ટ્રેન છે અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જવા માટેની 1-1 ટ્રેન, એમ કુલ 37 ટ્રેન આજે રવાના થશે। આજે જે ટ્રેન રવાના થાય છે એ પૈકી અમદાવાદથી 10 ટ્રેન, સુરતથી 12 ટ્રેન, રાજકોટથી 4 ટ્રેન અને વડોદરાથી 3 ટ્રેન, આ 4 મોટા શહેરોથી માંથી એ રીતે ટ્રેનો જાય છે। અમદાવાદના 10 ટ્રેન પૈકી ઉત્તરપ્રદેશ જવા માટેની 9 ટ્રેન છે અને બિહાર જવા માટેની 1 ટ્રેન છે। સુરતના 12 ટ્રેનો પૈકી ઉત્તરપ્રદેશ જવા માટેની 8 ટ્રેન, ઓડિશા જવા માટેની 2 ટ્રેન અને બિહાર જવા માટેની 2 ટ્રેન છે। રાજકોટમાં જે 4 ટ્રેનો આજે રાજકોટથી ઉપડવાની છે એમાં 2 ટ્રેન યુપી જવા માટે, 1 ટ્રેન બિહાર જવા માટે અને 1 ટ્રેન એમપી જવા માટેની છે। વડોદરાથી આજે જે 3 ટ્રેનો ઉપડશે એ 3-3 ટ્રેન ઉત્તરપ્રદેશ જવા માટે રવાના થશે। એટલે ગઈકાલે રાત સુધીમાં 262 ટ્રેનોના માધ્યમથી ગુજરાતમાંથી પરપ્રાંતીય ભાઈઓ અને બહેનોને લગભગ 3,15,000 જેટલા શ્રમિક મજૂર ભાઈઓ બહેનોને ટ્રેનના માધ્યમથી એમના વતનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સુંદર વ્યવસ્થા કરીને જિલ્લા કલેક્ટરો દ્વારા રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવ્યા છે, તેમાં આજે બીજા
37 ટ્રેનનો ઉમેરો દિવસ દરમિયાન થવાનો છે અને એ વડો ભેગું કરીએ તો સાત સુધીમાં લગભગ 4.25 લાખ લોકો માત્ર ટ્રેનના માધ્યમથી, સ્પેશિયલ શ્રમિક ટ્રેનના માધ્યમથી આજે મધ્યરાત્રિ સુધીમાં લગભગ 4.25 લાખ લોકો પોતાના વતન જવા માટે રવાના થશે. તે પૈકી 3,15,000 ગઈકાલે રાત સુધીમાં નીકળી પણ ગયા છે અને બીજા લગભગ 55-60,000 આજે રાત સુધીમાં ટ્રેનોના માધ્યમથી રવાના થશે. ધન્યવાદ.